શરૂઆતી નરમાશ બાદ બજારમાં મામૂલી રિકવરી, નિફ્ટી 70,000ની ઉપર આવી. જોકે બેંક નિફ્ટીમાં 1% દબાણ, મિડકેપ ઇન્ડેક્સમાં ભારે વેચવાલી, ઇન્ડિયા વિક્સમાં આશરે 9.5% ઉછાળો. રૂપિયો સતત ત્રીજા દિવસે નવા નીચલા સ્તરે. શુક્રવારની સરખામણીએ 56 પૈસા નબળો થઈને ખુલ્યો રૂપિયો. ઇન્ટરડેમાં બનાવ્યા 81.60ના નવા સ્તર. ડોલર ઇન્ડેક્સ 20 વર્ષની ઊંચાઈએ પહોંચતા રૂપિયામાં ઘટાડો યથાવત. આજે બજારના તમામ સેક્ટરમાં આવ્યો ઘટાડો, ત્યારે મેટલ સ્ટોક્સમાં આવ્યો 4.5% જોરદાર કડાકો. હિન્દુસ્તાન કોપરમાં જીએસપીએલ, હિન્ડાલ્કો, વેદાંતામાં ભારે વેચવાલી. વ્યાજદરો વધવાની આશંકાથી ઓટો, બેંક, રિયલ એસ્ટેટ અને શેર્સમાં જોરદાર વેચવાલી. અશોક લેલેન, મારુતિ સુઝુકી, આઈશર 5% સુધી તૂટ્યા, તો શોભા, ગોદરેજ પ્રોપર્ટી, ઓબરો રિયલ્ટી પણ 4-7% સુધી તૂટ્યા.